હેલો મિત્રો, મિત્રો વર્તુળ ચેપ્ટર જે આપણે કરી રહ્યા છીએ એમાં જે પહેલો ઉદાહરણ છે એની વિશે આપણે ચર્ચા કરીએ તો અગિયારમા ચેપ્ટરનો પહેલો ઉદાહરણ છે આ. તો ઉદાહરણ શું કહે છે કે વર્તુળના કેન્દ્ર, એટલે કે એક વર્તુળ છે એનો કેન્દ્ર છે ઓ. તો આપણે જેમ જેમ પ્રશ્ન છે એમ દોરતા જઈએ. વર્તુળ છે એનો કેન્દ્ર છે ઓ, બરાબર. એની પછી છે ઓમાંથી પ્રસાર થતી એક રેખા વર્તુળના એક સ્પર્શક ક્યુમાં, ક્યુ બિંદુમાં છેદે છે. મતલબ કે આ વર્તુળ છે ને આનો એક સ્પર્શક પણ છે. તો સ્પર્શક આપણે ગમે ત્યાં દોરી શકીએ, આમ દોરી શકીએ, આમ દોરી શકીએ, આમ દોરી શકીએ, અહીંથી આમ દોરી શકીએ. તો હું અહીંથી એક આમ સ્પર્શક દોરી દઉં, બરાબર. અને આ ઓમાંથી જે રેખા પ્રસાર થાય છે એ આ આ આ સ્પર્શકને કોઈ ક્યુ બિંદુ ઉપર ટચ કરે છે. એની પછી વર્તુળની ત્રિજ્યા 5 છે, બરાબર. અહીંયા સ્પર્શ બિંદુ વિશે ચર્ચા કરી છે. આવો આ સ્પર્શ બિંદુ પી. તો વર્તુળની ત્રિજ્યા આમાં 5 આપી છે. તો આ આ તમારી 5 થઈ ગઈ. અને ઓ ક્યુ, ઓ થી ક્યુ સુધી 13 આપેલું છે, બરાબર. તો પી અને ક્યુ શોધવાનું છે. ઓ પી કેટલું છે? 5. ઓ ક્યુ કેટલું છે? 13. અને પી ક્યુ એ તમારે શોધવાનું છે. તો આ બેઝિકલી તમારો પ્રશ્ન છે કે પી ક્યુ તમારે શોધવાનું છે. તો બહુ સરળ છે. અહીં તમને એક ત્રિકોણ દેખાય છે. ત્રિકોણમાં અહીંયા 90 અંશનો ખૂણો બને છે એ આપણને ખ્યાલ છે. તો આપણે પહેલાં લખીશું કે ઉકેલ. ભાઈ આ પ્રશ્ન છે તો આનો ઉકેલ શું છે? તો ઉકેલ ઉકેલ છે, ઉકેલમાં આપણે વ્યવસ્થિત લખશું કે ઓ એ કેન્દ્ર બિંદુ છે, બરાબર. અને પી સ્પર્શ બિંદુ છે, બરાબર. પછી ઓ પી છે એ વર્તુળની ત્રિજ્યા છે. આ પણ આપણે લખી લઈશું. એની પછી આ જેમ આપણે લખ્યું ઓ પી એ 5 છે અને ઓ ક્યુ એ 3 છે. અને આપણે પી અને ક્યુ, પી થી ક્યુ ગોતવાનું છે, બરાબર. તો આપણે અહીં એવું લખશું કે ખૂણો ઓ પી ક્યુ એ કાટ ખૂણો છે, બરાબર. આ કાટકોણ બને છે અહીંયા, એટલે આ કાટકોણો છે. તો જે આ જે ત્રિકોણ છે ઓ પી અને ક્યુ પ્રમાણે જો બે આ બંનેનો જે સ્ક્વેર હોય એ આના બરાબર હોય. તો આમ લખશું કે ઓ પી નો સ્ક્વેર પ્લસ
પી ક્યુ આનો સ્ક્વેર ઇક્વલ ટુ ઓ ક્યુ આનો સ્ક્વેર. બરાબર, બધાની કિંમત મૂકી દઈશું. ઓ પી બરાબર 5 છે તો 5નો સ્ક્વેર વર્ગ, પછી પી ક્યુનો વર્ગ આપણને નથી ખબર તો અહીંયા પી ક્યુ એમને એમ જ લખશું. ઓ ક્યુનો વર્ગ એટલે કે 13નો વર્ગ એ અહીં લખશું. તો મિત્રો આ આપણે ગોતવાનું છે, તો શું કરશું, પી ક્યુનો વર્ગ બરાબર 13નો વર્ગ એટલે 159, અને 5નો વર્ગ એટલે કે 25. બરાબર, તો પી ક્યુનો વર્ગ આપણે ગોતવું હોય તો પી ક્યુનો વર્ગ બરાબર બરાબર ઇક્વલ ટુ 144. તો આ વર્ગ છે તો અહીંયા એનો રૂટ થઈ જશે પી ક્યુ બરાબર 144 બરાબર 12. તો અહીં જવાબ શું આવશે તમારો, 12. જો આ સેન્ટીમીટર હોય તો બધા જવાબ સેન્ટીમીટરમાં આવશે, અને જો આ મીટર હોય તો મીટરમાં આવશે, કિલોમીટર હોય તો કિલોમીટરમાં આવશે. તો આ પ્રમાણે તમારો ફર્સ્ટ પ્રશ્ન સોલ્વ થાય છે. તો આને હું તમને એક બીજી વખત એકદમ શોર્ટમાં જલ્દીથી એકવાર સમજાવી દઉં. તમારો પ્રશ્ન એ હતો કે એક વર્તુળ છે જેનું કેન્દ્ર ઓ છે અને એનું સ્પર્શક પી છે, અને ઓમાંથી એક નીકળતી રેખા છે જે સ્પર્શકને ક્યુ બિંદુ ઉપર છેદે છે, જેની લંબાઈ 13 છે અને એની ત્રિજ્યા 5 છે. તો આપણે અહીં 5 લખી લીધું. આપણે ગોતવાનું છે પી ક્યુ બરાબર. તો એ બધી વસ્તુ આવીને લખ્યા પછી આપણને એ ખબર પડી કે ભાઈ અહીંયા તો આ ખૂણો 90 અંશનો બને છે, આપણો જે પ્રમેય આની પહેલાં આપણે ભણ્યા છીએ એ પ્રમાણે. તો ઓ પી ક્યુ એ કાટખૂણો છે પ્રમેય પ્રમાણે. તો ઓ પી ક્યુ જો આ કાટખૂણાવાળું જે ત્રિકોણ બની ગયું તો આ સૂત્ર આપણે એમાં લગાવી શકીએ બરાબર. આ સૂત્ર લગાવ્યા પછી બધાની કિંમત મૂકી દઈશું, 5નો સ્ક્વેર પી ક્યુનો સ્ક્વેર અને આ 13નો વર્ગ. તો એવી રીતે બધાનો એ રીતે વર્ગ કર્યા પછી 5નો વર્ગ 25 થઈ જશે, પી ક્યુનો વર્ગ આપણને નથી ખબર, અને 13નો વર્ગ એટલે 169. પછી આપણે પી ક્યુ જોવાનું છે તો 25 પહેલી બાજુ જશે અને 159માંથી 25 બાદ કરવાનું એટલે 144 આવી જશે. જો પી ક્યુનો સ્ક્વેર છે વર્ગ છે તો આને આપણે વર્ગમૂળ લઈ લઈશું, 144નું વર્ગમૂળ કાઢશું એટલે 12 આવશે બરાબર. તો આ રીતે આપણે ફર્સ્ટ ઉદાહરણ સમજ્યા. હવે આની પછી સેકન્ડ ઉદાહરણ જોઈએ.